શું તમને ખબર છે શા માટે ગંગા નદીમાં અસ્થિ વિસર્જન કરવામાં આવે છે? આ છે વૈજ્ઞાનિક કારણ. હિન્દુ ધર્મમાં ગંગા નદીને મોક્ષદાતા માનવામાં આવે છે. ગંગા નદીમાં અસ્થિ વિસર્જન કરવાની પરંપરા પણ છે, પરંતુ શું તમે જાણો છો તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ? કહેવાય છે કે ગંગા નદીમાં સ્નાન કરવાથી જ જન્મોના પાપોમાંથી મુક્તિ મળે છે. ગંગા નદી ભારતની સૌથી પૂજનીય નદી છે. વ્યક્તિને મોક્ષ આપવા માટે તેની અસ્થિને ગંગા નદીમાં વિસર્જિત કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ધાર્મિક સિવાય આનું એક વૈજ્ઞાનિક કારણ પણ છે? ગંગા નદીને ભગવાન કૃષ્ણ દ્વારા વરદાન મળ્યું છે. શાસ્ત્રો પ્રમાણે જ્યારે મૃતકની અસ્થિ ગંગામાં વિસર્જન કરવામાં આવે છે તો તે જીવને ભગવાન કૃષ્ણની કૃપા મળે છે. આ નદીને મોક્ષ આપનારી પણ માનવામાં આવે છે. એટલે કે માન્યતા એવી છે કે જેની અસ્થિ ગંગામાં વિસર્જન કરવામાં આવે છે તેને મોક્ષ મળે છે. તમે એમ પણ કહી શકો છો કે ગંગામાં અસ્થિ વિસર્જન કરવાથી સ્વર્ગ મળે છે. ભગીરથે તેમની તપસ્યાથી ગંગાને સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવ્યા હતા, જેથી તેઓ તેમના પૂર્વજોની આત્માઓને મોક્ષ અપાવી શકે. આ પાછળ એક વૈજ્ઞાનિક કારણ પણ છે. હકીકતમાં ગંગાનું પાણી એસિડિક હોય છે, અથવા તો ગંગાના પાણીમાં અન્ય કોઈ રસાયણ હોવાને કારણે હાડકાં ઝડપથી ઓગળી જાય છે. જ્યારે અન્ય કોઈપણ પાણીમાં હાડકાં ઓગળતા 8 થી 10 વર્ષનો સમય લાગે છે. તો મિત્રો, જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો આ વિડિયોને વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.